અંકલેશ્વર હસ્તી તળાવ ક્રિકેટ ગ્રુપ દ્વારા હસ્તી તળાવ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગ્રાઉન્ડની ચારેય બાજુ લીમડાના ઝાડનું રોપણ કરી ગ્રુપના દરેક સભ્યોએ રોપેલા લીમડાના ઝાડને દત્તક લઈ તેની માવજત કરવાની ખાતરી આપી હતી હાલ કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે ઓક્સિજનનું મહત્વ કેટલું છે તેની આપણને હવે સમજ પડી છે ત્યારે અંકલેશ્વરના હસ્તી તરાવ ક્રિકેટ ગ્રુપ દ્વારા એક પહેલ કરવામાં આવી છે આ ગ્રુપ દ્વારા હસ્તી તરાવ ક્રિકેટ ગ્રાઉન્ડની ચારે બાજુ લીમડાના રોપાનું વાવેતર કરવાનું આયોજન હાથ ધર્યું હતું નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાની ઉપસ્થિતિમાં ત્રીસ જેટલા લીમડાના રોપાનું વાવેતર કર્યું હતું અને ગ્રુપના દરેક સભ્યોએ રોપેલા એક લીમડાના વૃક્ષને દત્તક લઈ તેની માવજત કરવાની ખાતરી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર બીમાર લોકોને ઓક્સિજન પૂરો પાડવામાં જગતની વ્યવસ્થા ખોરવાઈ ગઈ તો વિચારો કે આખી દુનિયાને ઓક્સિજન પૂરો પાડવાની વ્યવસ્થા કેવી અદ્ભુત હશે આપણે વૃક્ષોનું ધ્યાન ન રાખી તેનું નિકંદન કરતા રહીશું તો ટૂંક સમયમાં જગતની પણ ઓક્સિજન વ્યવસ્થા તૂટી જશે તેવી લાગી રહ્યું છે જ્યાં જોવા ઓક્સિજનની ખૂબ જ પ્રમાણમાં જરૂરત ઊભી થાય છે ત્યારે આપણે સમજીએ છીએ કે ઓક્સિજનનું મહત્ત્વ શું છે એ ખરેખર હવે આપણને સમજમાં આવ્યું છે ત્યારે અંકલેશ્વરના હસ્તી તલાવ ક્રિકેટના ગ્રુપ તરફથી આજે હસ્તી તલાવના ગ્રાઉન્ડના કોર્નરે કોર્નરે ત્રીસ જેટલા લીમડાના ઝાડનું વાવેતર કર્યું છે અને ત્રીસે ત્રીસ ઝાડને જે લોકો એક એક જણ એને દત્તક લઈ એનું માવજત કરશે અને જ્યાં સુધી મોટું ના થાય ત્યાં સુધી એનું માવજત કરશે અને આ વૃક્ષ રોપવાથી આવનારી પેઢી તેમજ લોકોને પ્રેરણારૂપ થશે અને આ એક સારું કાર્ય કહેવાય અને પર્યાવરણ માટે પણ આ એક સારું કહેવાય એટલે તમામ લોકોને હું વિનંતી કરવા માગું છું કે દરેક લોકો એક વૃક્ષ વાવે અને એનું માવજત કરે જેથી કરીને આવનારી પેઢીને સારું વાતાવરણ આપણે આપી શકીએ હસ્તો વંદે માતરમ ભારત માતા કી જય